સુરત સહિત રાજ્યમાં ભારે અતિ ભારે વરસાદ પડવાની આગાહીના પગલે ધોધમાર વરસાદ પડતા ચારેય બાજુ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. સુરત અને જિલ્લામાં મધ્યરાત્રિથી ભારે પવનની વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને રેલવે ગરનાળોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો. સવારના સમયે ધોધમાર વરસાદના પગલે જનજીવન પર તેની અસર જોવા મળી હતી. શાળામાં બાળકોને વહેલી રજા આપી દેવામાં આવી હતી, જ્યારે બપોરની પાળીઓમાં શાળા દ્વારા રજા જાહેર કરવામાં આવી હતી. સુરત શહેરમાં 6 કલાકમાં 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. આ ઉપરાંત 84માં 5 ઇંચ અને બારડોલીમાં 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમાર વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની ગઈ છે. છેલ્લા 2 દિવસથી સુરત જિલ્લાના બારડોલી અને મહુવામાં ધોધમાર વરસાદના પગલે નદીઓ અને ખાડી ઓવરફ્લો થતા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને કેટલાક ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે. બીજી બાજુ હવામાન ખાતાની આગાહીના પગલે ધોધમાર વરસાદની પરિસ્થિતિ યથાવત રહી છે. રાત્રિના 12 વાગ્યાથી સુરત શહેરમાં ભારે પવનની વચ્ચે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. સતત પડતા વરસાદને કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રેલવે ગરનાળોમાં પણ પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને રસ્તાઓ ઉપર પણ પાણી ભરાવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને ચારેય કોર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા અને સતત વરસતા વરસાદને કારણે સવારના સમય શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. કેટલી સ્કૂલોમાં તો પાણી ભરાઈ જવાને કારણે બાળકો અને વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી અને બપોરની પાળીમાં પણ સંચાલકોએ રજા જાહેર કરી હતી. રાત્રિના 12 થી લઈ સવારના 6 વાગ્યા સુધી સુરતમાં 20 મીમી વરસાદ ખાબક્યો હતો, પરંતુ સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધી શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત સુરત જિલ્લામાં રાત્રિના 12 થી લઈ બપોરના 12 વાગ્યા સુધીમાં બારડોલીમાં 110 મીમી, 84માં 119 મીમી, કામરેજમાં 48 મીમી, મહુવામાં 70 મીમી, માંડવીમાં 48 મીમી, માંગરોળમાં 7 મીમી, પલસાણામાં 81 મીમી અને સુરત સિટીમાં 113 મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે ઓલપાડ અને ઉમરપાડા કોરાકટ જોવા મળ્યા હતા.